આજે આપણે થર્ડ લેક્ચર ફાયર એક્સ્ટિંગ્યુશર અને એના ટાઈપ્સ વિશે અન્ડરસ્ટેન્ડિંગ કેળવીશું. જે લોકો નીચે હજુ હાજરી કોમેન્ટ આપવાની બાકી હોય એ આપી દો પહેલાં. આજે આપણે ભણવાના છીએ કે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ, આગ લાગે તો આગ સામે લડવાના સાધનો વિશે સમજણ કેળવીશું. તો આજના લેક્ચરના મુખ્ય હેતુઓ જોઈએ આપણે તો કમ્બશન પ્રોસેસ એટલે આગ લાગવાની પ્રોસેસ વિશે સમજીશું, ફાયરના જુદા જુદા પ્રકારો વિશેની જાણકારી મેળવીશું, મુખ્ય ફાયર એક્સ્ટિંગ્યુશરના ટાઈપ્સ જે આજે અને થોડા આવતીકાલના લેક્ચરમાં ચર્ચા કરીશું, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટને વાપરવાની ઓપરેટિંગ પ્રોસિજર જોઈશું અને બેઝિક ફાયર ફાઇટિંગ એટલે કે ફાયર એટલે કે આગ અને એની સામે લડવાના કન્સેપ્ટ વિશે સમજણ મેળવીશું. તો સૌ પ્રથમ જોઈએ કે આગ કેમ લાગે અને કેવી રીતે લાગે. આગ લાગવા માટે મહત્વપૂર્ણ પરિબળો ત્રણ જોઈએ. નંબર વન પરિબળ, એની અંદર કાં તો ફ્યુઅલ હોવું જોઈએ, સેકન્ડ નંબર હીટ હોવી જોઈએ અને થર્ડ નંબર ઓક્સિજન હોવું જોઈએ. આપણે બાળપણમાં એ પેલું એક્સપેરિમેન્ટ જોયું છે કે મીણબત્તી ચાલુ હોય અને ઉપર ગ્લાસ મૂકીએ તો થોડી વાર મીણબત્તી ચાલુ રહે અને પછી ઉલવાઈ જાય. એના પરથી તાત્પર્ય એવું છે કે ઓક્સિજન ના મળે તો ઉલવાઈ જાય. ફ્યુઅલની વાત કરીએ કે લાકડું લોખંડ, પેટ્રોલ, ડીઝલ અથવા જે સળગી શકે એવો પદાર્થ હોય એની અંદર જ આગ લાગવાની હંમેશા માટે. અને થર્ડ નંબરનો હીટ, હીટની વાત કરીએ કે આગ લગાડવી હોય અથવા આગ લાગવાની હોય પણ ઉપરથી 24 કલાક ઠંડક હોય, એકદમ ઠંડુ વાતાવરણ હોય તો હીટ ના પકડી શકે, જેના કારણે આગ લાગવાની નથી. તો ફાયર ટ્રાયેંગલ મુજબ ત્રણ પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછાતો હોય છે કે આગ લાગવા માટે કયા પરિબળોની જરૂર પડે છે. તો ગરમી, ઓક્સિજન અને બળતણ એટલે કે ફ્યુઅલની જરૂરિયાત પડતી હોય છે. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ કે આગના પ્રકારો, ક્લાસીસ ઓફ ફાયર કયા કયા છે. તો ફાયરના પ્રકારો મુખ્યત્વે ચાર પ્રકારો છે. ઘન પદાર્થોમાં આગ લાગે તેને આપણે ક્લાસ એ ફાયર તરીકે ઓળખતા હોઈએ છીએ. પ્રવાહી પદાર્થમાં આગ લાગે તો એને આપણે લિક્વિડ એટલે ક્લાસ બી ફાયર તરીકે ઓળખતા હોઈએ છીએ. ગેસીસની અંદર એટલે કે વાયુમાં આગ લાગે તો ક્લાસ સી ફાયર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ ઉપરાંત જો લોખંડ કે એવા મેટલમાં આગ લાગે તો એને ક્લાસ ડી ફાયર તરીકે ઓળખતા હોઈએ છીએ. ક્લાસ એ ફાયરમાં ઘન પદાર્થોના ઉદાહરણો જોઈએ તો લાકડું, કાગળ, કપડાં, ટેક્સટાઇલ્સ મિલ્સની અંદર જે આગ લાગતી હોય વગેરે, એ બધું ક્લાસ એ ફાયરમાં આવતું હોય છે. ક્લાસ બી ફાયરની અંદર પેટ્રોલ, ડીઝલ, હાઇડ્રોકાર્બન્સ જેવા પદાર્થો ક્લાસ બી ફાયર એટલે લિક્વિડની અંદર આવતા હોય છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેનામાંથી ક્લાસ એ ફાયરનું ઉદાહરણ કયું છે, ક્લાસ બી ફાયરનું ઉદાહરણ કયું છે. એ અને બીમાં ક્યાંય તકલીફ જનરલી પડતી નથી પણ ક્લાસ સી ફાયરમાં ઇલેક્ટ્રિકલ વાયુ સાથે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો પણ સમાવેશ થાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં જે આગ લાગી છે તે ક્લાસ સી ફાયરમાં આવતી હોય છે. અને મેટલની અંદર ફાયર, મેગ્નેશિયમ, ટિટેનિયમ, લોખંડ આ બધી વસ્તુઓમાં જે આગ લાગે તે ક્લાસ ડી ફાયરમાં સમાવેશ થતો હોય છે. ફાયર ક્લાસ એ અહીંયા વિસ્તૃતમાં એની જ વાત કરેલી છે. ક્લાસ બીમાં ગેસોલિન, ઓઇલ, ગ્રીઝ, પેટ્રોલ, અધર સોલ્વેન્ટ્સનો ઉપયોગ ક્લાસ બી ફાયર. ક્લાસ સી ફાયરની અંદર કોમ્પ્યુટર, ફેક્સ મશીન, અધર એનર્જાઇઝ્ડ બાય ઇલેક્ટ્રિકલ એ બધાનો સમાવેશ એમાં થતો હોય છે, ક્લાસ સી ફાયરની અંદર થતો હોય છે. ક્લાસ ડી ફાયરની અંદર કમ્બસિબલ મેટલ્સ, જેવું કે મેટલમાં લોખંડ સળગી ન શકે એ રીતે પણ એવા મેટલ કે જેમાં આગ લાગે છે, ધારો કે મેગ્નેશિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, ટિટેનિયમ છે અથવા અધર ફ્લેમેબલ જેને આગ લાગી શકે એવા મેટલ્સ. હવે આગ લાગી હોય તો ત્યાં આપણે શું કરવું જોઈએ. જો આપણી કાબૂ બહારની આગ હોય
तो आपणे फायर एम्ब्युलन्स ने अथवा फायर फाइटर ने आपणे फोन करीने जणावी દેવું જોઈએ અને એમને એના માટે પ્રયત્નશીલ કરવા જોઈએ। જો એ ઝડપથી આવી શકે એમ ન હોય તો આપણાથી બનતા પ્રયત્નોમાં હીટના કારણે આપણે આગળ જોયું કે ત્રણ પરિબળોના કારણે આગ લાગે છે। એક ઓક્સિજન, બળતણ એટલે કે ફ્યુઅલ અને ગરમીના કારણે। તો આજુબાજુનું એન્વાયરમેન્ટ ઠંડુ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, એટલે કે કુલિંગ થાય એ ટાઈપના પ્રયત્નો કરવા જોઈએ। એના પછી ફ્યુઅલ દૂર કરવાનો પ્રયત્ન કરવા જોઈએ અથવા ઓક્સિજન ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટલે વસ્તુને ઢાંકવાનો પ્રયત્ન કરવો જોઈએ। દાવડો ઉડાડવાનો આપણે જનરલી જોતા હોઈએ જ્યાં આગ લાગે છે ત્યાં, એ ટાઈપનું કે જેની અંદર ઓક્સિજન ઓછામાં ઓછો પહોંચે, જેટલો ઓછો ઓક્સિજન પહોંચશે એટલી આગ ઓછી લાગશે। હવે જનરલી એક ફાયર ફાઇટિંગ એક્સ્ટિંગ્યુશરની એક્સ્ટિંગાઇસ, ઇંગ્લિશમાં તમે સમજો એક્સ્ટિંગાઇસ થવું એટલે ઓલવાવું, બરાબર, એટલે ફાયર એક્સ્ટિંગ્યુશર કહેવામાં આવે છે। જેટલા પણ આગ ઓલવવાના સાધનો હોય તેને ફાયર એક્સ્ટિંગ્યુશર તરીકે ઓળખવામાં આવતા હોય છે। તો એની અંદર જનરલ સંરચના આવી આપણે બધાએ જોઈ હશે। તો આ નીચેવાળો જે ભાગ છે, સૌથી નીચે ડિસ્ચાર્જ ઓરિફિસ છે, એના ઉપર નોઝલ જેવો ભાગ ફિટ કરે, ડિસ્ચાર્જ નોઝલ છે, જે નોઝલને આપણે હાથ વડે ફેરવી શકીએ છીએ। અને ઉપરની સાથે વાત કરીએ તો એક જગ્યાએ કેરિંગ હેન્ડલ છે અને ડિસ્ચાર્જ લીવર પણ છે। એનું ટુ ઓપરેશન્સ આપણે જોઈએ તો એ પાસના પ્રમાણે કામ કરે છે, PASS। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પાસનું ફૂલ ફોર્મ શું થાય, તો પાસ એટલે પુલ ધ સેફ્ટી બટન, આપણે જુઓ પુલ ધ સેફ્ટી પિન અને ટેમ્પર ધ સીલ, કારણ કે જેટલા પણ ફાયર એક્સ્ટિંગ્યુશર હોય એના પર સીલ મારેલું હોય તો એ સીલ આપણે તોડવું પડે। સીલ તોડ્યા પછી આપણે જે જગ્યાએ એઇમ હોય, એઇમ એટલે કે જે જગ્યાએ આગ લાગી હોય એ જગ્યાએની નોઝલ આપણે શું કરવાની, નોઝલ એ જગ્યા ઉપર લઈ જવાની। ત્યારબાદ સ્ક્વીઝ ધ હેન્ડલ લીવર, એટલે કે આ હેન્ડલ લીવરને દબાવવાનું। ત્યારબાદ એને ડાબે જણમે સ્વીપિંગ કરવાનું, ફેરવવાનું ફ્રોમ સાઇડ ટુ સાઇડ। આ રીતે આપણે આગ બુઝાવવાનો પ્રયત્ન કરી શકીએ। અહીંયા એક એક એક્સટેન્ડ પુલ ધ પિન, અહીંયા પિન જે આપેલી હોય એ પિનને આપણે ખેંચી લેવાની, ત્યારબાદ સીલ તોડવાનું, પછી જે જગ્યાએ બેઝ ઓફ ફાયર લાગેલું હોય ત્યાં આપણે એઇમ બનાવી ત્યાં કોન્સન્ટ્રેટ કરવાની આગને, અને પછી લીવરને સ્ક્વીઝિંગ કરવાનું એટલે કે દબાવવાનું અને ફ્રોમ ધ સાઇડ ટુ સાઇડ એને ફેરવવાનું। હવે જેવી રીતે આગના પ્રકારો છે એવી રીતે ફાયર એક્સ્ટિંગ્યુશરના પણ પ્રકારો આવતા હોય છે કે એ ટાઈપનું ફાયર એક્સ્ટિંગ્યુશર, બી ટાઈપનું ફાયર એક્સ્ટિંગ્યુશર, સી ટાઈપનું ફાયર એક્સ્ટિંગ્યુશર। એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ફાયર એક્સ્ટિંગ્યુશર કેવું યુઝ કરવાનું છે, તો યુઝ ધ રાઇટ ટાઈપ ઓફ ફાયર એક્સ્ટિંગ્યુશર, જેવા પ્રકારની આગ લાગી હોય એ ટાઈપનું ફાયર એક્સ્ટિંગ્યુશર ઉપયોગ કરવું જોઈએ। લિક્વિડમાં આગ લાગી હોય અને આપણે ટાઈપ એ ટાઈપનું ફાયર એક્સ્ટિંગ્યુશર કે ઓક્સિજન રિમૂવ કરવાની પ્રયત્ન કરીએ તો લિક્વિડની આગ ઉલવાઈ શકે નહીં, એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। કીપ યોર એસ્કેપ રૂટ ક્લિયર એન્ડ યોર બેક ટુ ઇટ, એક વાત હંમેશા ધ્યાન રાખવાની કે જ્યારે પણ કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો આપણે